नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। नवसारी में कोरोना हवे माथू उचकीने चाली रह्यो छे, एटले के जाने कोरोना वटथी आजे धीमे धीमे जिल्ला में पगपेसारो करी रह्यो छे, एनी सामे तंत्र लाचार छे। नवसारीनु वहीवटी तंत्र, चूंटायेला प्रतिनिधिओ अने आरोग्य कर्मीओ पण हवे लाचार बन्या छे। धीमे धीमे कोरोनानो व्याप ए रीते वधी रह्यो छे के अंदाज करता पण वधु परिस्थिति खराब थई रही छे। नवसारीनी हॉस्पिटलो दर्दीओथी उभराई रही छे, हॉस्पिटलोमां जग्या नथी। तो केटलाय लोको जे बीजा शहेरोमांथी नवसारीमां आवे छे, तेओ पण नवसारीमां ज्यारे सारवार माटे जता होय छे त्यारे सारवार उपलब्ध नथी। नवसारीनी हालत खरेखर કફોડી બની રહી છે। લોકપ્રતિનિધિઓ એવા પિયુષ દેસાઈ, આરસી પટેલ, નરેશભાઈ પટેલ, અનંતભાઈ પટેલ એટલે કે ચાર ધારાસભ્યો અને અન્ય પાલિકાના પ્રમુખો અને અન્ય લોકો પણ હવે કોરોના સામે કામગીરી કરવામાં વામના પુરપાર થયા છે। નવસારી જિલ્લાના કલેક્ટર આંદ્રા અગ્રવાલ અને તેમની ટીમ પણ જાણે કે હથિયારો હેઠા મૂકીને ચૂપચાપ દેખ તમાશા દેખની સ્થિતિમાં આવી ગયા છે, અને બીજી તરફ કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે। આંકડાઓની છુપાવવાની માયાજાળ ચાલી રહી છે। હોસ્પિટલોમાં ઓક્સિજન નથી, જે ઇન્જેક્શનો આપવાની વાતો રાજ્ય સરકાર મોટા પાયે કરે છે તે ઇન્જેક્શનો પણ પૂરતા પ્રમાણમાં નથી। હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓને તો ઇન્જેક્શન નથી, પણ અનેક લોકો જે હોમ આઇસોલેશન અંતર્ગત પોતાના ઘરે સારવાર લઈ રહ્યા છે એવા દર્દીઓ પણ ઇન્જેક્શનો માટે કતારો લગી રહ્યા છે। મેડિકલ સ્ટોરમાં ઇન્જેક્શન લેવા જનારે એટલી બધી ભાજગઢ કરવી પડે છે કે મેડિકલ સ્ટોરવાળા હવે ઇન્જેક્શનો વેચવા માટે તૈયાર નથી, કારણ કે પહેલાં તમામના ડેટા લેવો, ડેટા લીધા પછી એ ડેટા તમારે એમને ડ્રગ્સ ઓફિસમાં આપવાના અને ત્યારબાદ ઇન્જેક્શનોની ફાળવણી કરવામાં આવે, એટલે કે એક પેશન્ટે ઇન્જેક્શન લેવા માટે વારંવાર મેડિકલમાં પણ ચાર પાંચ ધક્કા ખાવા પડે એવી કફોડી હાલત છે। આ સમગ્ર પરિસ્થિતિમાં પ્રજા ચૂપ છે, પરંતુ પ્રજાના દિલમાં એક લાવા છે। બીજી તરફ લોકો પણ બેફિકરાઈથી શહેરમાં ખુલ્લે આમ ફરી રહ્યા છે, તેઓ જાણવા છતાં કે કોરોનાનું સંક્રમણ આટલું વધી રહ્યું છે, મીડિયા અને સોશિયલ મીડિયા થકી અને તેમના અડોશ પડોશમાં પણ કોરોનાના વધતા જતા કેસો સામે પણ આજે પણ લોકો બેફિકરાઈથી ખુલ્લે આમ અને કોઈપણ પ્રકારની સિક્યુરિટી વગર શહેરમાં ફરતા દેખાયા છે। એક તરફ માસ્ક માટે પણ પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, લોકોને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે। બે દિવસ લોકડાઉનની સ્થિતિ બાદ પણ આજે એટલે કે સોમવારના દિવસે લોકો ધાબેતા મુજબ ભીડભાડ સાથે શહેરમાં ઠેર ઠેર જોવા મળ્યા હતા, જે ખૂબ ગંભીર બાબત છે। વાત કરીએ શહેરની તો આ સ્થિતિ છે, પરંતુ ગામડાઓની સ્થિતિ પણ કફોડી છે। મોટાભાગના તમામ ગામડાઓમાં અત્યારે કોરોનાના કેસો વધી ગયા છે, અને લગભગ એમ કહેવાય કે મહોલ્લે મહોલ્લે કોરોનાના કેસો ત્યાં છે। લોકો સારવાર લેવા માટે હોસ્પિટલમાં નથી આવતા, પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે, સ્થાનિક તબીબો પાસે દવા લઈ રહ્યા છે, ટેસ્ટ કરાવવાના અને અથવા તો અન્ય કોઈ બાબતોની ઝંઝટમાંથી દૂર રહી તેઓ ઘરમાં જ સારવાર લઈ રહ્યા છે, પણ કોઈ ગામની હાલત સારી નથી। દરેક ગામમાં લોકો બીમાર છે અને લોકો મજબૂર છે, કારણ કે લોકોને ડર છે કે ક્યાં જઈશું અને સારવાર મળશે કે કેમ। એક તરફ કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે, તો ગ્રામીણ કક્ષામાં લોકોને માટે પણ મુશ્કેલીઓ વધી રહી છે। ગામડાઓમાં પણ ઓક્સિજનની અછત, કારણ કે કેટલાક ડૉક્ટરો ઘરે બાટલા ચડાવીને એટલે કે ઓક્સિજનના બાટલા થકી સારવાર આપવાની કોશિશ કરી રહ્યા હોય છે, ત્યારે તેમને પણ ઓક્સિજનનો સપ્લાય મળી નથી રહ્યો। બીજી તરફ કેટલાક લોકો જ્યારે વધુ ઓક્સિજન લેવલ ઘટે અને હોસ્પિટલમાં દાખલ થવા આવે છે, ત્યારે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ધરમધક્કા ખાવા પડે છે। કોણ જાણે કેમ તંત્ર ચૂપ બેઠું છે। તંત્ર એટલીસ્ટ એટલો એક હેલ્પ નંબર તો આપે કે એક નંબર પર ફોન કરવાથી કઈ હોસ્પિટલમાં જગ્યા છે, કઈ હોસ્પિટલમાં બેડ અવેલેબલ છે એની પણ થઈ શકે, પરંતુ એ અંગે પણ તંત્ર મૌન ધારીને બેઠું છે। કોણ જાણે કેમ આ લોકપ્રતિનિધિઓ અથવા તો અધિકારીઓને આ સૂચતું નથી। અધિકારીઓને જ્યારે હેલ્પલાઇનની વાત કરવાની આવી, ત્યારે નવસારીની જેટલી હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપવામાં આવી છે એ બધી હોસ્પિટલનો એક એક નંબર આપી દેવામાં આવ્યો, અને એ નંબર પર વારાફરતી માણસ ફોન કરે એટલે કે ઓછામાં ઓછી 10 હોસ્પિટલમાં ફોન કરવા માટે જો 5-5 મિનિટ લે એટલે 1 કલાક માણસ તો બગડે, અને એ બગડ્યા પછી પણ એને જગ્યા મળશે કે કેમ તે નિશ્ચિત નથી હોતું। કેટલીક હોસ્પિટલમાં ફોન લાગતા નથી હોતા, તો કેમ એક કોમન હેલ્પ નંબર ઊભો નથી કરવામાં આવતો કે એટલીસ્ટ સાચી માહિતી તો મળે, લોકો એક માહિતી લોકોને
आज क्या दवा मळशे, क्या इंजेक्शन मळशे, शू करवानु एवी कोई माहिती नथी, तो जिल्ला में एक हेल्पलाइन नंबर तो खरेखर उभो थवो जोईए के ज्या हेल्पलाइन नंबर थी लोकोने सा माहिती मळे। परंतु तंत्र अने खास करीने कलेक्टर कचेरी अने कलेक्टर आ अंगे भीती मोनसवीने बैठा छे। एक पण प्रकारना जिल्ला में कलेक्टर द्वारा हकारात्मक काम थवामां नथी। पत्रकारोने माहिती आपवामां ठागा थई गया, साची विगतो जणाववामां ઠાકા થઈ ગયા। કોઈ અધિકારી આવે તો અધિકારીને ચોરી છુપીથી તેઓ કોઈ પત્રકારો અથવા તો પ્રજાને મળતા નથી, નિર્ધારિત પરિગમમાં તેમને મળવામાં આવે છે। તો સામી પક્ષે ચૂંટાયેલા અધિકારી જે નેતાઓ છે તે પણ કોણ જાણે કેમ આ તંત્ર સામે લાચાર બનીને બેઠા છે। તેઓ જ્યારે વાત કરીએ છીએ ત્યારે અમે રજૂઆત કરી છે, અમે રજૂઆત કરી છે, અમે રજૂઆત કરી છે ની જ વાતો કરતા હોય છે, પરંતુ ધારાસભ્યની રજૂઆત પણ કદાચ તંત્ર કાને ધરતું નથી અને જૈસે થેની સ્થિતિ ઊભી થવા પામી છે। આવા સંજોગોમાં આજે નવસારીમાં કોરોનાના જે સરકારી આંકડા મુજબ કેસો નોંધાયા છે તે 48 છે। વાસ્તવિકતા 48 કેસોની સામે કેટલાય કેસો આગળ પાછળ થયા હશે, પરંતુ જિલ્લામાં સરકારી આંકડો, ખાસ કરીને હું શબ્દ વાપરું છું સરકારી આંકડા મુજબ, આજે 48 કેસો નોંધાયા છે, જેમાં નવસારી તાલુકામાંથી 21, જલાલપુર તાલુકામાંથી 9, વાંસદા તાલુકામાંથી 5, ગંદેવી તાલુકામાંથી 7 અને ખેરગામ તાલુકામાંથી 6 કેસ નોંધાયા છે। આમ જિલ્લામાં આજે કોરોનાના 48 કેસો એટલે કે અડધ કેસો નોંધાયા છે। અડધી સદી મારવાની તૈયારી આજે કોરોનાએ કરી ચૂકી છે અને આ જે છે તે સરકારી આંકડા છે। અનેક પેશન્ટો, અનેક દર્દીઓ જે ઘરમાં છે એ દર્દીઓના આંકડા આમાં નથી, તો કેટલાકના જે આરટીપીસીઆર ટેસ્ટ સિવાયના જે ટેસ્ટ હોય છે એવા ટેસ્ટ કરાયેલા જે દર્દીઓ છે એ લોકોની સંખ્યા તો અસંખ્ય છે, પરંતુ સરકારી આંકડા મુજબ આજે કોરોનાના 48 કેસો નોંધાયા છે। તો 20 દર્દીઓ જે અત્યાર સુધી સારવાર લેતા હતા તેમને રજા આપવાનું સરકારી આંકડે બતાવવામાં આવ્યું છે। આમાં હોમ આઇસોલેશન અંતર્ગત સારવાર લેતા દર્દીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આમ નવસારીમાં આજે કોરોનાનું ચિત્ર, જે સરકારી આંકડો છે તે પણ ભયાનક છે। 58 એટલે કે માફ કરજો, 48 જેટલા દર્દીઓ આજે કોરોનાના નોંધાયા છે અને આ દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે। આ સંખ્યા વધવાની સાથે સાથે લોકો ગંભીરતાથી કોરોનાને લઈને મરી રહ્યા છે, સ્મશાન ગૃહોમાં લાઈનો લાગી છે। નવસારીની આજુબાજુના વિસ્તારોમાં લોકો બેફિકરાઈથી જે ફરે છે એમને પણ મારી અપીલ છે કે ખાસ કરીને આપ જે નવસારી વલસાડ બંને જે ફરવા નીકળી જાઓ છો એ મહેરબાની કરીને પ્રવાસ કરવાનો ટાળો, બાર જેવા બાર ગામથી જઈને આવો છો એવા પટકાવ છો। અનેક એવા મારા મિત્રો, મારા સ્નેહીજનો, ઓળખીતાઓને મારા સંપર્કમાં છે કે જે લોકો પ્રવાસ કર્યા બાદ બીમાર પડ્યા છે અને તેઓ કોરોનાનું સંક્રમણ લઈને આવ્યા છે, તો મહેરબાની કરીને કામ ના હોય ત્યાં ઘરની બહાર ના નીકળો, બહાર નીકળો ત્યારે મોઢા પર માસ્ક પહેરો અને ખાસ કરીને જ્યાં ટોળા હોય ત્યાં જવાનું ટાળો। સુરતના મ્યુનિસિપાલિટી કમિશનરે કીધું કે અમુક રસ્તાઓમાંથી તમે પસાર થાઓ તો પણ તમે કોરોના સંક્રમિત થઈ જાઓ, એટલા બધા કોરોનાના રસ્તાઓ પર કોરોનાના વાયરસ ફરી રહ્યા છે। ત્યારે આપણે પણ સાચવવાનું છે, આપણે પોતાનો જીવ વાલો હોય, એટલે કે મેં અગાઉ કીધું તેમ જાન હૈ તો જહાન હૈ, તમે તમારું જાન સાચવો। અનેક લોકો વાંધા વચકા કાઢે છે, સરકારી તંત્રને અમે જેટલું કોશીએ એટલું ઓછું છે, મેં અગાઉ પણ કીધું, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણે વાંક કોનો કાઢીએ, કારણ કે આ લોકોના એક વખાણવા જેવું કામ નથી, પરંતુ એ લોકો જે કર્યું છે તે હવે એ જાણે, પણ આપણે ભોગવી રહ્યા છીએ, બિચારી પ્રજા ભોગવી રહી છે અને પ્રજા ન ભોગવે, પ્રજા હવે કોરોનાનું સંક્રમણમાંથી આગળ ન વધે તે માટે પ્રજાએ જાતે જ પોતાની કાળજી લેવી પડશે। બે હાથ જોડીને વિનંતી કરું છું કે પોતાની કાળજી પોતે લેવ, અમે જીવના જોખમે શહેરમાં ફરી રહ્યા છીએ, તમને માહિતી આપવાના પ્રયાસો કરી રહ્યા છીએ, અનેક માહિતીઓ અમે પણ તમારા સુધી નથી પહોંચાડી શકતા કારણ કે અમે પણ મજબૂર છીએ, પણ અમારાથી જેટલો શક્ય હશે એટલા પ્રયાસો તમારા સુધી કરીએ છીએ। લેક્સી ફેબ્રિક્સની સાથે ઉદ્યોગ કરવાનો લહાવો પ્રાપ્ત કરો, આપના ઉદ્યોગને વધુ વિકસાવવા માટે શ્રેષ્ઠ મોકો મેળવો, ઓનલાઈન વ્યવસાય શરૂ કરવા સાથે બધી જ સહાયતા આપને અમારા તરફથી મળી રહેશે। ભલે તમે નોકરી સાથે જોડાયેલા હોય કે નિવૃત્ત હોય, વિદ્યાર્થી હોય કે ઉદ્યોગપતિ હોય, પછી એક ગૃહિણી પણ કેમ ના હોય, ઘરે બેઠા પૈસા કમાઓ અને પોતાની બ્રાન્ડ ઊભી કરો। અમારું સરનામું છે લેક્સી ફેબ્રિક્સ, ઉદ્યોગનગર, નવસારી, અને અમારો સંપર્ક કરવા માટે 7698080307 અથવા 9898287464 પર કોલ કરો। સરકારી આંકડા મુજબ આજે જે કોરોનાના 48 કેસ નોંધાયા છે તેની વિગતો જોઈએ તો 25 વર્ષીય શિવાની દીપકભાઈ દેસાઈ
કે જે સર્વમંગલ સોસાયટી સ્વામિનારાયણ મંદિર સામે કપિલપુરના રહેવાસી છે. 45 વર્ષીય અલ્પેશભાઈ કાંતિભાઈ પટેલ ઓનચી નવસારીના રહેવાસી છે. 44 વર્ષીય આસમાબેન ઇલિયાસભાઈ ખલીફા સડક ફરજુ સાતેમના રહેવાસી છે. 51 વર્ષીય ભાનુબેન મગનભાઈ આહિર જે આહિરવાસ સરપોરના રહેવાસી છે. 48 વર્ષીય નરેશભાઈ દલપતભાઈ મેસુરિયા સડક ફળિયું સાતેમના રહેવાસી છે. 53 વર્ષીય મંજુલાબેન લક્ષ્મણભાઈ શાહ કે જેઓ રાધેકૃષ્ણ કપિલપુરના રહેવાસી છે. 46 વર્ષીય દર્શિત રમેશભાઈ દેસાઈ વાડી મહોલ્લો સેન્ટ્રલ બેંક નવસારીના રહેવાસી છે. 49 વર્ષીય મહેશભાઈ ગોપાલભાઈ પટેલ દરજીવાડ આમરી ગામના રહેવાસી છે. 68 વર્ષીય જયાબેન વસંતભાઈ બોરડિયા જેકે હાઉસિંગ સોસાયટી ગ્રીન રોડના રહેવાસી છે. તો એ જ રીતે 15 વર્ષીય ચિંતન મિતેશ નાયક તાનારીરી એપાર્ટમેન્ટ આશાબાગ સોસાયટીના રહેવાસી છે. 37 વર્ષીય પ્રફુલભાઈ ભરતભાઈ પટેલ ગ્રીડ નવસારીના રહેવાસી છે. 30 વર્ષીય કલ્પેશ મનુભાઈ પટેલ હવેલી ફર્યું સદલાવના રહેવાસી છે. 49 વર્ષીય પિયુષભાઈ જયંતિભાઈ કામદાર રચના રેસિડેન્સી તિગરા નવસારીના રહેવાસી છે. 13 વર્ષીય દક્ષ રાજુભાઈ પટેલ વૃંદાવન સોસાયટી કપિલપુરના રહેવાસી છે. 36 વર્ષીય પ્રજ્ઞેશ રંજીતભાઈ ગાંધી રત્નાકર સોસાયટી છાપરા રોડ નવસારીના રહેવાસી છે. 47 વર્ષીય નર્મદાબેન અર્જુનભાઈ સોલંકી આશાદીપ સોસાયટી છાપરા રોડ નવસારીના રહેવાસી છે. 37 વર્ષીય સબનમ ઇકરમ સૈયદ કે જે સત્તાપીઠ ચુડીવાડના રહેવાસી છે. 61 વર્ષીય મહિલા કે જે રેખાબેન પ્રાગજીભાઈ મકવાના એ ડાયમંડ સિટી સાંતાદેવી રોડના રહેવાસી છે. 21 વર્ષીય યુવક લય કેયુરભાઈ નાયક કે જે સિલ્વરસ્ટોન બંગલોઝ જમાલપુર નવસારીના રહેવાસી છે. 21 વર્ષીય શિવ દિલીપભાઈ પટેલ જે મંદિર ફર્યું પારડીના રહેવાસી છે. 63 વર્ષીય મંજુબેન અમૃતભાઈ મિસ્ત્રી કે જે પીપલા ફર્યું અંબાડા ગામના રહેવાસી છે. 38 વર્ષીય જ્યોતિબેન દિવ્યાંગ ત્રંડેલ કૃષ્ણપુર કનિયેટના રહેવાસી છે. 21 વર્ષીય મનોજ ધીરુભાઈ માહલા બારતાડ બેડપર ફર્યું તાલુકો વાસદાના રહેવાસી છે. 60 વર્ષીય અંબાબેન રંજીતભાઈ બારિયા કે વાસદા ચંપાવાડી તાલુકો વાંસદાના રહેવાસી છે. એ જ રીતે 60 વર્ષીય મીનાબેન મનહરભાઈ પંચાલ કૃષ્ણકુંજ સોસાયટી વાંસદાના રહેવાસી છે. 27 વર્ષીય રૌનકભાઈ શરદ ચાવડા પાથ રો હાઉસ બિલીમોરાના રહેવાસી છે. 19 વર્ષીય જીત ધર્મેશભાઈ પટેલ કે જે દેસરા બિલીમોરાના રહેવાસી છે. 18 વર્ષીય શિવ સુનિલ પટેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ બિલીમોરાના રહેવાસી છે. 31 વર્ષીય આશીષ કુમાર તિવારી ગોવિંદજી પાર્ક આતલિયાના રહેવાસી છે. 32 વર્ષીય સનિલભાઈ બિન નાયર હાસાપોર સિવિલ સિલ્વર પામ સોસાયટીના રહેવાસી છે. 31 વર્ષીય ખુશ્બુ કુમારી અશોકભાઈ સોલંકી ખેરગામ મિશન ફળિયું તાલુકો ખેરગામના રહેવાસી છે. 55 વર્ષીય નરેશભાઈ બગુભાઈ પટેલ સીતારામનગર એરુચા રસ્તા નવસારીના રહેવાસી છે. 42 વર્ષીય બિપિનભાઈ ગાંડાભાઈ પટેલ ખાડી ફળિયું બોદાલીના રહેવાસી છે. 30 વર્ષીય આશાબેન પ્રદીપભાઈ હરપતિ મંદિર કાંદીવલીના રહેવાસી છે. 44 વર્ષીય અજયભાઈ ગિરીશભાઈ પટેલ અબ્રામા કનબીવાડના રહેવાસી છે. 28 વર્ષીય ધૃતિ પ્રતિક પટેલ એરુ મોટાફળિયા નવસારીના રહેવાસી છે. 23 વર્ષીય હાર્દિક પ્રવીણભાઈ પટેલ સામાપર બિલીમોરાના મંદિર ફળિયાના રહેવાસી છે. 24 વર્ષીય અક્ષિત નિલેશભાઈ પટેલ વાંગડી એન્જલના રહેવાસી છે. 27 વર્ષીય ઉર્મિલ ચેતન જોશી ધનોરી બ્રાહ્મણ ફળિયાના રહેવાસી છે. 60 વર્ષીય શેખ ઇમ્તિયાજ અહમદ ઇસ્માઇલ લોહાર ફળિયું ઉંડા તાલુકો ગંદેવના રહેવાસી છે. 37 વર્ષીય રુદ્ર સંદીપ પટેલ ભૈરવી જરા ફળિયું ખેરગામના રહેવાસી છે. તો 28 વર્ષીય કૃણાલ ઉક્કડભાઈ ચૌધરી ગાંધીનગર સોસાયટી ખેરગામના રહેવાસી છે. 40 વર્ષીય ઉમાબેન ઠાકોરભાઈ પટેલ મના ફળિયું રૂજવણી તાલુકો ખેરવા ગામના રહેવાસી છે. 27 વર્ષીય ચંદ્રકાંત ધીરુભાઈ પટેલ કોલ ફર્યું આછવની તાલુકો ખેરગામના રહેવાસી. 26 વર્ષીય મારિયા મોસીન શેખ કુંભારવાડ ખેરગામ. 32 વર્ષીય દિવ્યેશ દિનેશભાઈ પટેલ ઉનાઈ પીએચસી ક્વાર્ટર્સ એટલે કે આ કોરોના વોરિયર્સ હોઈ શકે. એ જ રીતે 37 વર્ષીય અજય મધુભાઈ પટેલ સિંધભાઈ ગોકુલધામ સોસાયટી અને 16 વર્ષીય અયુબ સરફરાજ ખાતીવાલા કે જેઓ નવા મલ્લો માનેકપુર ટંકોલી તાલુકો જલાલપુરના રહેવાસી છે. આમ આજે જે 48 કેસો નોંધાયા છે તેમાં અગાઉ મેં કીધું તેમ નવસારી તાલુકાના 21 કેસો, જલાલપુર તાલુકાના 9 કેસો, વાંસદા તાલુકાના 5, ગંદેવી તાલુકાના 7 અને ખેરગામ તાલુકાના 6 કેસો નોંધાયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર લેતા 20 દર્દીઓને આજે રજા આપવામાં આવી છે. જેને રજા આપવામાં આવી છે તેમાં ઋષભ હરીશભાઈ અસમર ગોપાલનગર વિજલપુરના રહેવાસી, હિનલ રૂપેશભાઈ ઓઝા આંતલિયા ગંદેવી, કૃતિક રાજેશ ભંડારી ખંભાલિયા મસ્જિદપટી વાંસદા, છાયા રમનભાઈ ગામિત ઉનાઈ ચરવી વાંસદા, ક્રિશ્ચન કુમાર ગામિત ઉનાઈ ચરવી વાંસદા, રિયા કાંતિલાલ પટેલ ખાંભલિયા ગાયત્રી સોસાયટી વાંસદા, આદિત્ય કુમાર કિરણભાઈ ગાવિત ઉનાઈ ચરવી વાંસદા તાલુકા,
અશોક રણછોડભાઈ ટાંક, મણીસાર અશોકભાઈ ટાંક અને ધાર્મિક અશોકભાઈ ટાંક ત્રણે વાંસદાના રહેવાસી. એ જ રીતે ડૉક્ટર આશાબેન ચૌધરી રાસીમોલની બાજુમાં પલ એપ્લેન્ટ એક્સિલન્સીના રહેવાસી. નમ્રતા સાકુર દીપમાલા એપાર્ટમેન્ટ દેના બેંક નજીક જલારપોરના રહેવાસી. ગપનાભાઈ બી ટંડેલ માધવ પાર્ક નવસારીના રહેવાસી. પરશુરામ દેવચંદ ટંડેલ જાગૃતિનગર વિજલપોર. અંબાખંડુ આહિર ઓંચી આહિર ફરિયાના રહેવાસી. સુભાષ બચુભાઈ પટેલ કુકેરી કોરીવાડના રહેવાસી. એમની સાથે સાથે વિનાબેન અને ને પણ રજા આપવામાં આવી છે. ડેકેજ પરિવારના બંનેને આજે રજા આપવામાં આવી છે. રીનલ જીનેશભાઈ પટેલ તેઓ પણ કુકેરી કોરીવાડના રહેવાસી છે. અને સંતોષ અમૃતલાલ મુથા સહકાર ફ્લોર મિલ એરુ નવસારીના રહેવાસી. અને દીપ્તિ અરવિંદભાઈ પટેલ સહકાર ફ્લોર મિલ એરુ નવસારીના રહેવાસી. એટલે કે દીપ્તિબેન અને અરવિંદભાઈ અશોક સંતોષભાઈ બંને પણ એક જ પરિવારના રહેવાસી છે. તેમને પણ રજા આપવામાં આવી છે. આમ આજે 20 દર્દીઓને રજા આપવામાં આવી છે. સાથે સાથે મારી આપ સર્વને વિનંતી છે કે કોરોનાનું સંક્રમણ જેમ વધે છે એમ તમે પણ સાવચેત રહેજો અને નવસારી લાઈવની આ લિંકને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. કારણ કે લોકોને જાગૃત કરવા એ પણ આપણું એક કામ છે. તો તમારા મિત્રો, તમારા મોબાઈલ્સમાં જેટલા નંબર છે એ બધાને આ લિંક મોકલી બધાને પણ જાગૃત કરવાની કોશિશ કરજો. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો. ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યૂ આપવાનો ભૂલશો નહીં. રિવ્યૂ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે. અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.